ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવી પહોંચ્યું છે ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં. આમ તો મોબાઈલ આપણા હાથમાં જ હોય છે અને આપણને પોતાના પિક્ચર પાડવા ખૂબ ગમતા હોય છે, સાથે સાથે કંઈ પણ સારું દેખાય અને આપણે તરત આપણા હાથમાં રહેલો મોબાઈલમાંથી કેમેરો ક્લિક કરી છે અને સુંદર મજાની ફોટોગ્રાફી આપણે ખુદ કરીએ છીએ. સાથે સાથે ફોટોગ્રાફરની જો વાત કરવામાં આવે તો એની એક નજર અલગ હોય છે અને જે રીતે ફોટોગ્રાફી કરે છે એક અદ્ભુત હોય છે. જે પોતાની વિઝનથી ફોટોગ્રાફી કરે છે એ વિઝન જો તમે જોશો ને તો તમે ખૂબ ખુશ થઈ જશો. 9 ફોટોગ્રાફરો રતનાલ ગામમાં પહોંચ્યા હતા. કચ્છના ભુજ અને અંજારની વચ્ચે આવેલ રતનાલ ગામ છે. ખૂબ નાનું અમથું ગામ છે પણ ત્યાં કૃષ્ણ જન્મ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આમ તો ભારત દેશમાં એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાં ભાતીગઢ સંસ્કૃતિને હજી પણ જીવંત રાખવાની ખૂબ સુંદર કોશિશ થઈ રહી છે. ચાલો રતનાલ ગામની મુલાકાત લઈએ અને એક્ઝિબિશનનું નામ છે રતનાલનો રણકાર. રતનાલના રણકાર ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં એક પેઇન્ટર પણ છે. 9 એટલે કે 8 ફોટોગ્રાફરો પહોંચ્યા હતા અને સાથે સાથે એક પેઇન્ટર પણ પહોંચ્યા હતા. ચાલો તમને મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ પ્રકાશ મેણા છે. હું બેઝિકલી પેઇન્ટર છું, આર્ટિસ્ટ છું એન્ડ ફોટોગ્રાફર. પેઇન્ટર છો પ્રકાશભાઈ. તમે 9 જણની ટીમ પહોંચી હતી કચ્છ ભુજના જે ગામ છે રતનાલમાં, તો તેની સફરની જો વાત કરીએ તો તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા, કેમ પહોંચ્યા, શું છે ત્યાં? તો ઓકે, હું ફર્સ્ટ ટાઈમ અમે લોકો જ્યારે નક્કી કર્યું હતું ત્યારે મેં વિચાર કર્યો કે એક્ઝિબિશન કરવું છે, તો મારી સાથે અહીંયા અમારું જે ગ્રુપ છે બહુ સારા ફોટોગ્રાફર છે, એટલે મેં અહીંયાથી નક્કી કર્યું હતું કે હું જે બી ફોટોગ્રાફી કરીશ એનું પેઇન્ટિંગ કરીશ, બિકોઝ મારે રેફરન્સ માટે કંઈક ને કંઈક જોઈતું હતું. એટલે મેં હું ફોટોગ્રાફી કરીશ અને પછી એનું પેઇન્ટિંગ કરીશ. પછી મેં મારા મિત્રોને વાત કરી તો એ લોકોએ કહ્યું કે અમે આર્ટિસ્ટ તો નથી પણ અમે ફોટોગ્રાફર છીએ એટલે અમે ફોટોગ્રાફી મૂકીશું. મેં કીધું ઓકે ફાઇન, ચલો જઈએ. તો અહીંયાથી અમે ડાયરેક્ટ ત્યાં પહોંચ્યા હતા અને ગામમાં એક પાવર હતો, એક એનર્જી હતી કે તમને મોહિત કરી નાખે. જો વાત કરીએ તો દુનિયાભરના ફોટોગ્રાફર એવી એવી જગ્યા પર પહોંચી જતા હોય છે ને, તમે એક રતનાલ, એક નાનું અમથું ગામ છે ત્યાં પહોંચી ગયા બધા. ત્યાં અમે લોકો આખી દુનિયામાંથી ફોરેનર્સ પણ હતા ત્યાં ગાડી. આપણા ગુજરાતના બહુ બધા ફોટોગ્રાફર મિત્રો હતા જે લોકો ત્યાં આવ્યા પછી વર્ષોથી ત્યાં આવજાવ કરે છે અને જન્માષ્ટમીના પર્વ જે છે ત્યાં ગાડી એની ફોટોગ્રાફી કરે છે. અને ત્યાં ગાડી એક માહોલ છે જે ગામના લોકો એટલા દયાળુ બી છે, એટલા શ્રંગારની રીતે, સાંસ્કૃતિક રીતે, સ્વભાવની રીતે, બધી રીતે ખૂબ જ આપણને એક આપણને સારી રીતે રિસ્પોન્સ આપે છે. અને દરેક રીતે એમનું એક અલગ તાકાત હતી એ લોકોના ફેસ ઉપર, કે આપણે જોઈને એ લોકોના ઘરેણા જોઈએ કે એ લોકોનો પહેરવેશ જોઈએ કે એ લોકોના એક્સપ્રેશન્સ છે કે એ લોકોના કંઈ પણ લોકજીવન જે લોકો રેગ્યુલર રૂટિનમાં જે જીવે છે એ, પ્લસ જન્માષ્ટમી વિશે એ લોકોનો જે એક અંદરથી આનંદ હતો એમના પોતાનો હતો. અમે આટલા બધા લગભગ અમે 150થી વધારે ફોટોગ્રાફર હતા ત્યાં ગાડી, ફોરેનર્સ પણ ઘણા બધા હતા, પણ એ લોકોના ચહેરા ઉપર કોઈ એક્સપ્રેશન નહીં કે આપણે આટલા બધા ફોટોગ્રાફર છીએ અહીંયા. એ લોકો બસ એમની દુનિયામાં જ એમની રીતે મસ્ત હતા. ત્યાં મહાદેવનું મંદિર છે, ત્યાં ગાડી કૃષ્ણ ભગવાનને માટીથી બનાવવામાં આવે છે અને એને પ્યોર ગોલ્ડ કે પ્યોર દાગીનાથી એમને શણગારવામાં આવે છે. આ વિધિ એ મંદિરની અંદર થાય છે. ફોટોગ્રાફી કરી ત્યારબાદ તમે પેઇન્ટિંગ બનાવ્યું અને એમાં પણ ફેસ નથી દેખાતો અને માથે જે રીતે સ્ત્રીઓ ઓઢે છે એક મર્યાદાની પણ વાત બતાવી છે. શું એટલે મને એક વસ્તુ મેં નોટ કરી ત્યાં ગાડી કે દરેક જે બહેનો હતી ત્યાં ગાડી એ લોકોનો જે ઘૂંઘટ હતું કે જે માથે ઓઢવાનું હતું એ આપણી મારા ખ્યાલથી ગુજરાતની સંસ્કૃતિ જે છે એને એ લોકોએ કાયમ રાખી છે. અને જ્યારે મેં પેઇન્ટિંગ બનાવવાનો વિચાર કર્યો કે હું કયા પેઇન્ટિંગ બનાવીશ, તો મેં મોટાભાગે ફોટોગ્રાફી પણ એ જ રીતે કરી છે જે એમની સંસ્કૃતિ છે, કે એ લોકોને જે લગતું છે ત્યાંનો કલ્ચર છે એ જ કલ્ચરને મેં બતાવવાનો ટ્રાય કર્યો છે. એટલે મેં મારા જે બી પેઇન્ટિંગ બનાવ્યા છે એમાં ફેસ નથી બનાવ્યા, એ એટલા માટે કે ત્યાં એમનું જે પહેરવેશ છે કે પછી એ લોકોના જે એક્સપ્રેશન છે એ હું વગર ફેસ બતાવી પણ હું બતાવી શક્યો છું. અને ત્યાંનું કલ્ચર બહુ સારી રીતે જે મેં પ્રદર્શિત કરવાનો કોશિશ કરી છે પેઇન્ટિંગ બનાવવાનો, જે બહુ ઓછા સમયમાં બનાવ્યા છે પેઇન્ટિંગ. આઈ હોપ કે આપ સૌને બધાને ગમે
અને ફોટોગ્રાફર મિત્રો છે મારા, એ લોકોના પણ બહુ મહેનતથી એ લોકોએ ફોટોગ્રાફી કરી છે. ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી અમે ત્યાં ગામમાં ફર્યા છે. અમે આટલું બધું ગામમાં ફરતા હતા પણ ગામના લોકોમાં એમ નહીં કે આ માણસ કેમ અમારા ઘરમાં આવ્યો, કે આ કોના ફોટા પાડે છે, એવું પણ કાંઈ જ નહીં. એ લોકોના એક્સપ્રેશન એટલા સરસ, માયાળુ માણસો છે. અમને માં ફોટોગ્રાફી કરવા ગયા હતા. ગ્રુપમાં જ્યારે જવાનું થાય તો વિઝન, દરેક ફોટોગ્રાફી એક અલગ વિઝન છે, દરેક ફોટોગ્રાફરની એક અલગ આઈ છે, એ બતાવી છે. શું કહેવા માગશો કે ગ્રુપમાં જાઓ, એક જ વસ્તુ દેખાતી હોય ને, જે અલગ અલગ એંગલથી તમે ફોટોગ્રાફી કરો. અમે લોકો જ્યારે ફોટોગ્રાફી કરતા હતા ગ્રુપમાં, એટલે અમે લોકોએ નક્કી કરી હતું કે દરેક જણ પોતપોતાની રીતે કામ કરશે, દરેક જણ અલગ રીતે, કારણ કે અમને દરેકને એકબીજા ઉપર એટલો ભરોસો હતો અને અમને ખબર હતી કે કોઈ એવું નહીં કે ખાલી ખાલી ટાઈમ માટે ફરશે. અમને દરેક કોન્ફિડન્સ હતો કે અમે જે બી એક્ઝિબિશનમાં ફોટોગ્રાફ પ્રદર્શિત કરીશું એ આમ જનતાને ખૂબ જ ગમશે. અને અમે દરેક જણે જે બી દરેક જણે અલગ અલગ ત્યાં લોકોના રહેણીકહેણી છે, એ લોકોના દરવાજા જોડે બેઠા છે, કે ત્યાં માટલું ઉચકીને જતા હોય, કે કપડાં સૂકવવા જતા હોય, પછી બે બહેનપણી વાતો કરતા હોય, એ બધું જે કંઈ પણ એ લોકો અમે લોકોએ કેપ્ચર કર્યું છે. આખું ગામ તમે વિશ્વાસ નહીં થાય પણ શબ્દો બહુ ઓછા ગામ પ્રત્યે, પણ તમે રૂબરૂ જ્યાં સુધી મુલાકાત નહીં લો ત્યાં સુધી આની મજા નહીં જ આવે. એટલે ફોટોગ્રાફ્સમાં પણ છતાં પણ અમે શક્ય એટલી કોશિશ કરી છે કે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીમાં અમે એને લાઈવ બતાવ્યું છે. અને અમારા મિત્રોએ સૌથી બહુ સારો સપોર્ટ કર્યો છે. દરેક જણ અમે લોકો શોખ છીએ કે અમે આ ચાર કલાક ફોટોગ્રાફી કરી પણ એકેને થાક બી નહોતો લાગ્યો, ના એકેને તરસ લાગી છે. અમે લોકો એટલા બધા મશગુલ હતા આની અંદર કે અમને કંઈ યાદ જ નથી આવ્યું. અને આખરે જઈને આવ્યા, અમે લોકોએ સિલેક્શન કર્યું ફોટોગ્રાફીનું. અમે બધા સૌ સાથે મળીને નક્કી કર્યું કે આપણે પ્રદર્શનની ગેલેરી બુક કરાવી છે, જેથી અમારા જેવા કોઈ પણ જે બીજા લોકો ત્યાં આવ જાવ કરી ગયા છે એ લોકોને પ્રોત્સાહન મળે કે આપણે ફોટોગ્રાફને ગુજરાતના કલ્ચરને થોડું બહાર લાવીએ અને બહાર લઈને આપણને લોકોને બતાવીએ કે આપણું ગુજરાત હજુ પણ એવું ને એવું જ છે. જે મહેનત કરી અને અત્યારે જે લાગી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો મિત્રો કે ગામ અહીંયા જીવંત લાગી રહ્યું છે. એક એક ફેસ કંઈક કહી જાય છે, ફેસની જે રેખાઓ છે કંઈ કહી જાય છે. એક્ઝેક્ટલી છે, તમે દેખાઓ ને બધાના આમ ખબર નહીં, આપણે આપણા શહેરીજનોમાં ખબર નહીં આ વસ્તુ જોવા જ નથી મળતી. કોઈ સિરિયસ હોય, કાં તો કોઈ દુઃખી હોય, કાં તો કોઈ હસતો હોય, આપણા મિક્સ હોય, પણ અહીંયા ખબર નહીં સ્માઇલ સિવાય કોઈ વસ્તુ મળી જ નહીં અમને. અને એ બહુ અમારા માટે મોટી વસ્તુ હતી કે આપણે શહેરી લોકો આપણે એ જીવન નથી જીવતા જે જીવે છે. અને પેઇન્ટર એક ફોટોગ્રાફર અત્યારે વાત કરી રહ્યા છે કે ગામજનો જે જીવન જીવે છે એ ખરેખર જીવંત જીવે છે અને આપણે શહેરી લોકો જે મોઢા પરની જે સ્માઇલ છે એ ક્યાંક લુપ્ત થઈ રહી છે. સાચી વાત છે, દરેક જણે શહેરી જણે તો હું તો કહું ખાસ જવું જોઈએ અને ત્યાંના લોકો જોડે હજુ બી આપણા ગુજરાતના કલ્ચર એ લોકોએ જે સાચવી રાખ્યું છે. ત્યાં કોઈ જાતનો સાઉન્ડ નહોતો, કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં, કોઈ જાતની ટેકનોલોજી એ લોકોએ વાપરી જ નથી. આટલું મોટું ફંક્શન થયું પણ એક નોર્મલ એમના ઘરના જે ઢોલ છે એની ઉપર જ આખું ગરબે રમ્યા છે એ લોકો. પાંચ પાંચ છ છ કલાક સુધી ગરબે બહુ સરસ રીતે રમ્યા છે અને એ બહુ મોટી વસ્તુ છે. ભાઈઓ છે ત્યાંના અને ત્યાંની બહેનો છે એ બધા ખૂબ જ ખૂબ બહુ સરસ રીતે નાચ્યા છે, જે આપણી નવરાત્રિમાં આપણે નથી નાચતા એટલું સરસ લોકો નાચ્યા છે. એક્ઝેક્ટલી, કૃષ્ણ ભગવાનને એ લોકો બહુ માને છે અને બહુ સરસ રીતે એ લોકોએ આખું પર્વ એમને એ લોકોએ સંપૂર્ણ કર્યો. અમે લોકો પૂરા દિવસ સુધી ત્યાં હતા પણ અમને બહુ જ ગમ્યું અને અમે તો બહુ આભારી છીએ એ આહીર સમાજનો કે જે લોકોએ અમને આટલો સપોર્ટ કર્યો અને આટલું સરસ અમને મોકો મળ્યો કામ કરવા માટે, જે અમે ખૂબ ખૂબ આભાર છીએ. આપણા શહેરીજનો પ્રત્યે તરફથી બી હું કહું છું એમને કે ખૂબ ખૂબ આભાર કે અમને શહેરીજનોને આવકાર્યા અને એ લોકોએ અમને બી પોતાના માનીને અમને આટલો સપોર્ટ કર્યો, એ બહુ મોટી વસ્તુ છે. બીજા પણ ફોટોગ્રાફરો છે, તેમણે ખૂબ મહેનત કરી છે, ગામને અહીંયા જીવંત બનાવ્યું છે. ચાલો મુલાકાત લઈએ. રત્નાલ ગામને અહીંયા જીવંત બતાવવાની ખૂબ સુંદર કોશિશ છે અને કનેક્ટિવિટી પણ અહીંયા દેખાઈ રહી છે. ફોટોગ્રાફી એક સ્ટોરી કહી જાય છે, એક ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. ચાલો ફોટોગ્રાફરની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ મિલન બરાડ છે, હું ફ્રીલાન્સિંગ ફોટોગ્રાફી કરું છું. હું થોડું આપને રત્નાલ વિશે કહીશ તો રત્નાલ એ અપભ્રંશ થયેલો શબ્દ છે. પહેલાં એનો શબ્દ હતો રાતિનાળ, રાતિનાળ, અને એના ઉપરથી અપભ્રંશ થઈને રત્નાલ થઈ ગયું છે. રાતિનાળ એટલે કે એની જમીન છે એ રાતા કલરની હતી અને એમાંથી જે માટી એવી મજબૂત નીકળતી હતી કે જે કચ્છ ભુજમાં હથિયાર બને છે એ અંજારમાં એક રત્નાલની માટીને ખોદકામ કરીને જે નીકળતું હતું લોઢું એમાંથી બનતા હતા, એના ઉપરથી આ રત્નાલ નામ પડેલું છે. ફોટોગ્રાફીની જો વાત કરીએ તો તમારી એક એક ફોટોગ્રાફી જો કહેવાય, તમે અહીંયા ચાર ફોટોગ્રાફ મૂક્યા છે તો એક સ્ટોરી કઈ જાય છે. આ પહેલી ફોટોગ્રાફીની વાત કરીએ તો પિક્ચર્સમાં છે તો એ દિવસે એ લોકોના લગ્ન બી હોય છે, જનરલી
લગ્ન ઓછા હોય છે પણ ત્યારે મને આ પિક્ચર્સ ગામમાં હું બધે ફરતા ફરતા મેં કીધું આ બહુ બધા કોમન પિક્ચર્સ ને અમે લગભગ 250 થી 300 ફોટોગ્રાફર્સો ત્યાં હતા એ દિવસે. તો મેં ફરતા ફરતા જોયું કે એક શણગારેલી ગાડી પડી હતી એટલે મેં કીધું અહીંયા કંઈક હશે. તો પછી આ લોકો કોડી રમતા હતા એટલે લગ્ન કરીને આવી ગયા હતા અને કોડી રમતા હતા. પછી એ લોકો ભગવાનને બહાર માતાજીને પગે લાગવા ગયા ત્યારે મેં આ ફોટો એમને ઊભા રાખીને પડાવ્યો. દિવસે જ તે, હા દિવસે જ તે, યસ. અને પહેરવેશ પણ ખૂબ સુંદર રીતે આહિર સમાજમાં છે. આહિર સમાજ જનરલી વ્હાઇટ કલરના પહેરતા હોય છે પણ વરરાજા હોય છે આવા કલરફુલ કપડાં પહેરતા હોય છે એ દિવસે, એના લગ્નના દિવસે. ઓર્નામેન્ટ્સ બી એ ગોલ્ડ પહેરે છે. લગભગ 250 થી 300 ગ્રામનું સોનું દરેક સ્ત્રીઓએ લગભગ પહેરેલા હોય છે ગરણા લાંબા, આપણે જેને 9 લાખા હાર જેવું કહીએ એ ટાઈપના. ગામડામાં હજી પણ સંસ્કૃતિ જીવંત દેખાઈ રહી છે અને આજે આખું પિક્ચર છે એમાં બધી સ્ત્રીઓએ માથે ઓઢ્યું છે અને જે રાધા કૃષ્ણને માથે લઈને જઈ રહ્યા છે એ પણ એક આભૂષણથી શણગારેલા છે. હા, એના પાછળ બી એક સ્ટોરી છે કે આ જે સ્ત્રીએ માથા ઉપર આ લીધેલું છે એનું 5-6 વર્ષે નંબર આવેલો છે. કારણ કે ગામમાં એ રીતે નંબર આપેલા છે કે આ વર્ષે આમનો વર્ષ, આવતા વર્ષે કોના ઘરે છે. તો આ મંદિરમાં જે કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે શંકર ભગવાનનું, ત્યાં આ માટીના રાધા કૃષ્ણ બનાવે, પછી માટીના બનાવેલા છે, પ્યોર કાળી જે ચીકણી માટી આવે એના બનાવેલા છે. પછી જેના ઘરે આ લઈ જવાના હોય, જેના ઘરે આ સમારંભ આયોજન હોય એના, એ પોતાના જે ઘરના બધા દાગીના હોય શ્રી કૃષ્ણ ભગવાનને પહેરાવે છે. આ દરેકમાં ઘરના પોતાના છે એટલે એ લોકો આવી રીતે સ્પેશિયલ બનાવડાવતા હોય છે. અને પછી આ જે છે એનો આખા ગામમાં પદે ફરે અને પછી એના ઘરે જ લઈ જાય અને ત્યાં પાછું આખું ગામ દર્શન કરવા જાય. અને રાત્રે 12 વાગ્યા પછી, કૃષ્ણ જન્મ પછી, એનું ત્યાંની નદી છે રતનાલ ગામમાં, ત્યાં એનું આ રાધા કૃષ્ણ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક કનેક્ટિવિટી દેખાય છે અને જીવંત રાખી રહ્યું છે, કલરફુલ લાગી રહ્યું છે. અને આ ફોટોગ્રાફી શું કહેવા માંગે છે? આ ફોટોગ્રાફ છે એમાં રતનાલમાં એવું છે કે વર્ષો પહેલાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો રતનાલમાં. એક ટાઈમ 5 થી 6 હજાર ટ્રક્સ હતા અને નાની ઉંમરે એ લોકો ટ્રક ચલાવતા એટલે એક્સિડન્ટ પહેલાં વધારે થતા, હવે તો ઓછા થઈ ગયા છે. તો જે કંઈ પુરુષો એ ચલાવતા અને એના એક્સિડન્ટ ત્યારે બહુ થતા હતા, હવે થઈ ગયા. તો આજે ઘણી રતનાલમાં આખી દુનિયામાં સૌથી વધારે વિધવા રહે છે આજની તારીખમાં બી. તો આ નાની ઉંમરની છોકરી છે, તમે જુઓ છો એને ઘરેણા નથી પહેર્યા, આ એની દીકરી છે અને એની મા બાજુમાં બેઠેલી છે. એટલે આટલી નાની છોકરી છે એની, એ વિધવા બની ગઈ છે બીકોઝ ઓફ એમનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હશે કંઈ એના એના કારણે. એને પણ તમે કેપ્ચર કરી છે અને એના મોઢા પર એક વ્યથા પણ છે, એક સ્માઇલ પણ છે, એક આનંદ છે. હા, એક સ્ટોરીની જો વાત કરીએ તો ફોટોગ્રાફર હંમેશા પોતાના વિઝનમાં કંઈક ને કંઈક એવું બતાવે કે જે લોકોને જોવાની મજા આવે, સાથે સાથે એક મેસેજ પણ આપી જાય. ત્રણેય નાની અમથી બાળકીઓ બતાવી છે. હવે આપણે અહીંયા એવું છે કે આપણે અહીંયા સ્કૂલમાં છોકરાઓને ગોલ્ડ એરિંગ્સ બી નથી પહેરાવતા છોકરીઓને, કારણ કે બધા આપણને એમને બધા મા બાપને એવું હોય કે આ કંઈક ખોવાઈ જશે તો એમ. હા, એમ એમ. તો અહીંયા તમે જુઓ છો કે ગામની છોકરીઓએ આપણે શહેરની જે લગ્ન સમારંભમાં પહેરતા હોય એટલા બધા ઘરેણા પહેરેલા છે. આ લોકો બેંકમાં પૈસા નથી મૂકતા પણ જે કંઈ એમની આવક થઈ હોય અને બચાવ્યું એમાંથી ઘરેણા બનાવે છે. અને આ એક્ઝિબિશન વિશે કહું તો અત્યાર સુધી વર્ષોથી રતનાલની ફોટોગ્રાફી ફોટોગ્રાફર્સો કરતા આવ્યા છે પણ આ રતનાલ ગામ ઉપર આ પહેલું એક્ઝિબિશન છે ગુજરાત ખાતેનું. રતનાલની જે ફોટોગ્રાફી કરવામાં આવી છે ખૂબ અદ્ભુત છે. ગામ અહીંયા સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. તમે આટલા બધા ગ્રુપમાં ગયા હતા, આટલા બધા ફોટોગ્રાફરો હતા, જર્ની કેવી રહી તમારી, કેટલી મજા આવી અને શું તમે ત્યાંથી લઈને આવ્યા? ફોટોગ્રાફી તો ખૂબ અદ્ભુત કરી છે પણ એક આપણે અંતરનો ખુશી છે એ લઈને આવ્યા, શું લઈને આવ્યા? હવે એવું છે કે તમે અત્યારે કોઈ પણ કલ્ચરલ ફોટોગ્રાફી કરવા જાઓ એટલે ગામના જે લોકો હોય એના સાથે તમારે કનેક્ટ થવું પડે. તો મોટાભાગના હવે આદિવાસી એરિયાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, કવાંટ છે, અલીરાજપુર છે, ભગોરિયાના મેળા છે જે 20-25 દિવસ ચાલતા હોય છે, પણ ત્યાં જાઓ એટલે ફોટોગ્રાફર્સો માટે 2 થી વધારે જણાએ રહેવું પડે કારણ કે એ સેફ નથી. પણ આ ગામ એવું છે કે જ્યાં તમને કોઈ ફોટોગ્રાફરને બંધન નથી. તમે આજે રાજસ્થાનમાં જાઓ તો ફોટોગ્રાફરો પાસે ફોટો પડાવવાના પૈસા માંગે છે, તમે વરસાણા જાઓ તો બી પૈસા માંગે છે, રાજસ્થાનમાં બી બધે પૈસા માંગે છે, પણ આ ગામમાં કોઈ અમારી પાસે 1 રૂપિયો માંગ્યો નથી. પ્લસ આટલી બધી પોઝ આપ્યો નથી, બસ તમે તમારી રીતે જ, અને આટલી બધી સુંદર સ્ત્રીઓ છે તો બી એ લોકોએ પૂછ્યું નથી કે અમે, તમે આ દીકરીનો કે આ બહેનનો ફોટો શું કામ પાડો છો. ફોટોગ્રાફરો નહીતર હંમેશા એક પ્રશ્ન પૂછે કે ભાઈ આ ક્યાં છાપવામાં આવશે છેલ્લે, આવું તો પૂછે જ તે. હા, કે આ કેમેરા જોઈને કે ક્યાં છાપવામાં આવશે, પણ અહીંયા કોઈ અમને કોઈ જાતના પ્રશ્ન પૂછ્યા નથી અને કોઈ અમને એવા હર્ડલ્સ ફોટોગ્રાફી માટે થયા નથી કે ભાઈ કોઈ ના પાડી હોય કે રોક્યા હોય એમ.
અને તમે જોવો છો કે એટલા બધા સ્માઇલિંગ ફેસ છે, એનો મતલબ એ છે કે એ લોકોએ હસી ખુશીથી ફોટો પડાવ્યા છે એમ, કાં એટલા ખુશ મિજાજમાં એ દિવસે હોય છે આઠ જન્માષ્ટમીના દિવસે. તમે રતનાલ ગામમાં પહોંચ્યા અને આટલી અદ્ભુત ફોટોગ્રાફી કરી. નવા નવા ફોટોગ્રાફર હોય છે, એ જગ્યાઓ સર્ચ કરતા રહેતા હોય છે, અને જે કોઈ ન પહોંચ્યું એવા ગામની જો વાત કરો, એવા ગામે તમે લોકો પહોંચ્યા છે. લોકો આઉટડોર ફોટોગ્રાફી કરવા જતા હોય છે, શું મેસેજ આપશો નવા તમારા ઉભરતા ફોટોગ્રાફરને? હા, હું તો એવું કહીશ કે હું ક્યારેય એક સબ્જેક્ટને લઈને ફોટોગ્રાફી નથી કરતો, કારણ કે હવે બધું બદલાતું રહે છે. આજે તમે જોશો કે સુરેન્દ્રનગરમાં થતા મેળામાં હવે જીન્સને ટી શર્ટ પહેરીને કલ્ચરલ બદલાઈ ગયું છે. તો જ્યારે જે તે જગ્યાએ જાય ત્યારે વધારેમાં વધારે પિક્ચર્સ પાડી લેવા જોઈએ અને એનું ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. એવું નહીં કે ભાઈ હવે એને જીન્સને ટી શર્ટ આદિવાસીએ પહેર્યું છે તો ફોટો ન પાડવો. એવું બને કે આવતા આવનારા સમયમાં એક બરમુડા પહેરીને બી આવે આદિવાસી, એવું બની શકે. તો એ ડોક્યુમેન્ટેશન કરવું જરૂરી છે જ્યાં તમે જાઓ ત્યાં. દરેક કલ્ચર છે, સ્ટ્રીટ છે, પોર્ટ્રેટ છે, એ દરેક પ્રકારની ફોટોગ્રાફી ફોટોગ્રાફર્સે કરવી જોઈએ. મચ મેસેજ પણ આપણને આપી દીધો. બીજા પણ ફોટોગ્રાફર ભાઈઓ છે તેમને પણ મુલાકાત લઈએ. જયેશ વાલા ફોટોગ્રાફર છે, તેમને મુલાકાત લઈએ. તમારા જે ફોટોગ્રાફી તમે ચાર અહીંયા મૂકી છે, શું કહેવા માગે છે? એકચ્યુઅલી આ રતનાલ ગામમાં જે નંદોત્સવ છે એ એમના માટે દિવાળી કરતાં પણ મોટો તહેવાર છે. આપણે લોકો જે દિવાળી મનાવીએ છીએ આખા વર્ષમાં એકવાર, એમના માટે આ દિવાળી કરતાં પણ મોટો તહેવાર છે. કેમ કે એકચ્યુઅલી આ ગામનું એક એવી કહેવત છે કે જે લેડીઝ હોય અને એમને બાળક ના થતું હોય તો એના માટે ત્યાં આ જન્માષ્ટમીના દિવસે એવી એ લોકો બાધા લે છે, જેની તમને હું બતાવું આગળ. આવો, આ ફોટોગ્રાફી શું કહેવા માગે છે? આ એકચ્યુઅલી આ બેન છે જે એમનું ત્યાંનો પ્રોપર કોસ્ટ્યુમ છે અને પ્લસ એના ફેસ ઉપર એકચ્યુઅલી આ ફોટોગ્રાફ છે એમાં નીચે એના ફાધર અને એનો સન એ બંને નીચે ઊભા હતા બરાબર, અને એમની સાથે વાતચીત કરતી હતી કંઈક રમતા રમતા, અને એકદમ જ એવો પવન આવ્યો તો મને હું ત્યાં ક્લિક, મેં મારા હાથમાં કેમેરો તો મને મુમેન્ટ મળી તો મેં એનો ફોટો ક્લિક કર્યો, પણ એમાં એમની મુમેન્ટ બી સરસ આવી છે, આ દુપટ્ટો પણ એટલો સરસ ઉડ્યો છે, અને એક ફોટોગ્રાફીમાં જે કોમ્પોઝિશન કહેવાય એ મને સારું મળ્યું એટલે મેં એને ફોટોગ્રાફી ક્લિક કરી. સાથે જ્યારે દુપટ્ટો ઉડી જતો હોય એને દુપટ્ટો પણ પકડી રાખ્યો છે અને પાછળ પવન પણ લહેરાઈ રહ્યો છે, અને આ શું બતાવે છે આ ફોટોગ્રાફી? આ જે છે પિક્ચર્સ એ જ્યારે જે મેં તમને આગળ કીધું કે જે પેલી મૂર્તિ બનાવે છે એ લોકો રાઉન્ડમાં, તો એ વખતે મંદિરમાં જે મંદિરની અંદર બધી લેડીઝો મૂર્તિ બનાવતી હોય અને બહાર જેન્ટ્સ છે ને મંદિરના પાંગરણમાં બહાર જેન્ટ્સ આ રીતે ગરબા ગાય, અને એમાં ઢોલ પણ જાતે એ લોકો વગાડે, ગાય પણ એ જાતે, એમાં કોઈ માઇક કે કોઈ ડીજે કે કોઈ સ્પીકર ના હોય એટલે એ બહુ ના, એમના પ્રોપર ડ્રેસમાં જ હોય એ લોકો. એ લોકો જીન્સ પેન્ટ ટી શર્ટ એવું બધું નથી પહેરતા અત્યારે હાલમાં પણ. અને અમે લોકો આ જે ફોટોગ્રાફી કરવી એનું મેન કારણ અમે આ લોકોનું કલ્ચર જ એક્સપ્લોર કરવા માગીએ છીએ કે જે અત્યારે અમદાવાદમાં બધા મોબાઈલ આ તે જે છે એ બધું જૂનું ગામડાનું કલ્ચર અત્યારે બધા ભૂલે છે, તો આપણે થોડું બતાવીએ છીએ કે ભાઈ હજુ આવું. અને આ લોકો એટલા બહુ સારા માણસ છે અને બહુ આમ તમે ત્યાં જાઓ તો તમને આવકાર જે એમનો મળે એ અદ્ભુત હોય છે. ગામડાના માણસો ખૂબ પ્રેમાળ અને માયાળુ હોય છે. આપણે શહેરમાં વસવાટ કરતા થઈ ગયા છે એટલે આપણામાં એક હુંપણું પણ આવી ગયું છે, અને તમે ગામડે ત્યાં ગયા, રતનાલ એક ગામમાં ગયા અને ગામને એક જીવંત જે બતાવવાની ખૂબ કોશિશ કરી છે. આ જે ફોટોગ્રાફી છે એમાં ગામમાં લોકો ગરબા ગાઈ રહ્યા છે, માથે ઉડી રહ્યા છે, બાંધણીના જે પહેરણો પહેર્યા છે અને જે સંસ્કૃતિ અહીંયા દેખાઈ રહી છે જીવંત. એટલે એકચ્યુઅલી આ જે છે એ ફંક્શન આખું જે આ છે મંદિરમાંથી નીકળીને આખા ગામમાં ફરી અને પછી લાસ્ટમાં આ જે ગામ છે એનું મેન ચોક કહેવાય બરાબર છે, અને ત્યાં પછી ફરી આ લોકો બધી જે લેડીઝ છે એ એમના કોસ્ટ્યુમમાં એટલા સરસ ગરબા ગાય, અને આ જે સેન્ટરમાં દેખાય છે ત્યાં એક જ માણસ ઢોલ વગાડે અને આ જે બીજા જે છે ને એક બે ત્રણ ચાર એ પોતે ગાય, પણ એ લોકોનો અવાજ એટલો લાઉડ હોય છે કે એ લોકોને માઇકની જરૂર નથી પડતી ને કન્ટિન્યુઅસ કલાક દોઢ કલાક એ લોકો ગાતા જ જાય. એટલું ડીજે ના તાલે નહીં પણ પોતાના સ્વ અવાજે ગાય અને ઢોલ નગારા સાથે કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ નહીં. હા, ગામડાનું જે જીવન છે ખૂબ અદ્ભુત જીવન છે અને તમે ખૂબ સુંદર અદ્ભુત રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, અને આજે આખા ગામમાં સ્ત્રીઓ જે માથે ઓઢીને પહેરણ પહેરીને અહીંયા દેખાઈ રહ્યા છે, શું કહેવા માગશો આ પિક્ચર વિશે? એકચ્યુઅલી
જ્યારે આ ફોટોગ્રાફી હું કરતો, આ મારું પોતાનું મનપસંદ કમ્પોઝિશન છે કે હું જ્યારે મારા કેમેરામાં જ્યારે પિક્ચર ક્લિક કરતો હતો તો મને આ ફ્રેમ હું બનાવતો હતો, તો મારું જે આ જે કલર્સ છે અને જે આ બાઈક આ બધી લેડીઝો છે, બસ મને આ ફોટો ત્યાં ગમ્યો એટલે મેં ક્લિક કર્યો, ધેટ્સ ઇટ. અને શું મેસેજ આપવા માગશો તમે કે જે તમે ફોટોગ્રાફી કરીને આવ્યા છો? એક કમ્પોઝિશન ખૂબ મહત્વ દર્શાવે, લાઇટ જે છે, પ્રકાશ જે છે ફોટોગ્રાફીમાં ખૂબ સરસ, અને જે ફોકસની વાત કરવામાં આવે તો શું કહેવા માગશો કે કેવા પ્રકારનું તમે મહેનત કરીને કેવા અત્યારે દેખાઈ રહી છે મહેનત, અને જે લોકો ફોટોગ્રાફી કરતા હોય, નોર્મલ ફોટોગ્રાફી કરતા હોય, શું મેસેજ આપશો? એકચ્યુઅલી ફોટોગ્રાફીમાં મેસેજ મારો એવો છે કે લાઇટ છે એ બધું સેકન્ડ છે, તમને જે પિક્ચર જ્યારે તમે ફોટોગ્રાફ્સ લેતા હોય ત્યારે તમે જે જોયું એને ક્લિક કરી લો, તમે લાઇટ ના જુઓ, મારું ફોકસ ક્યાં છે એ ના જુઓ, બસ એને ક્લિક કરી લો, જો એ મુમેન્ટ તમારી ગઈ તો પછી ફોટોગ્રાફીનો કોઈ મતલબ નથી. ક્ષણે ક્ષણે જે મુમેન્ટની વાત કરવામાં આવે એ ખૂબ જરૂરી છે, કે જે મુમેન્ટે જે એક્સપ્રેશન આવતા હોય, અને તમે ખૂબ સુંદર રીતે અહીંયા વર્ણવ્યા છે, થેન્ક યુ સો મચ. બીજા પણ ફોટોગ્રાફર ભાઈ છે તેમની પણ મુલાકાત લઈએ. હર્ષદભાઈ થાપા ફોટોગ્રાફર છે, મુલાકાત લઈએ. તમે ચાર પેઇન્ટિંગ તમે ચાર ફોટોગ્રાફી અહીંયા મૂકી છે. પહેલી ફોટોગ્રાફી છે, એક ડાર્ક છે અને એમાં ફેસ દેખાયો છે, અને એ ફેસ પણ એક્સપ્રેસિવ ફેસ છે, અને એક ઓલ્ડ લેડીને ખૂબ સુંદર રીતે અહીંયા દર્શાવી છે. ઓકે, એમાં એવું છે કે એની પાછળ બ્લેક કલરની લેડીઝ ઊભી હતી, તો એના કપડાં પણ બ્લેક હતા અને માજીના કપડાં પણ બ્લેક હતા, એટલે મેં આ પીછે મને બતાવ્યું એટલે મને લાગ્યું કે આને મોનોક્રોમ કરી નાખવું જોઈએ, એટલે મેં મોનોક્રોમ કરી નાખ્યું. એટલે આ એક લેડીઝ હતા, એમનો ફેસ આખો વ્હાઈટ હતો, એટલે એ એક બધા આવ્યો અને પાછળ બધું બ્લેક આવ્યું છે. સરસ. અને અહીંયા બીજા બે ફોટો, નાની નાની દીકરીઓને તમે ખૂબ સુંદર રીતે કેપ્ચર કરી છે. હું ત્યાં ફોટોગ્રાફી સવારમાં જાઉં ને તો એ લોકો સવારમાં કેમેરાને જોઈને એ લોકો મોજમાં આવી ગયા કે અમારી ફોટોગ્રાફી કરાવે, એટલે એ છોકરીઓ ઘડીક બહાર આવે, ઘડીક દરવાજાની અંદર પાછી વહી જાય, એમ એ મોજ મસ્તી કરતી હોય છે, તો હું એને બધાને ક્લિક કરીને મારા કેમેરામાં બતાવવા માંગતો છું. નાની દીકરીને પણ અહીંયા બતાવવામાં આવી છે, પાછળ ડાર્ક દેખાઈ રહ્યું છે, ડાર્ક જે ઘાઘરા પહેર્યા છે, અને નાની દીકરીને તિલક પણ કર્યું છે. આવી રીતે એ લેડીઝો બધી ઊભી હોય છે, બધા નાસ્તા હોય એને જોવા માટે, તો એની વચ્ચે એક નાની બાળક હતું તો એ પણ જોઈ રહ્યું હતું, તો મેં એને પણ કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ દીકરી દિવાલ પર જે દોરી રહી છે, પેઇન્ટિંગ કરી રહી છે, એ પણ ત્યાં એકચ્યુઅલી રાધાકૃષ્ણનો મેળો હોય છે, તો એ આંખમાં એક બાળકી પણ રાધાકૃષ્ણને દોરીને એના ભાવ એ રજૂ કરી રહી છે. ખૂબ સુંદર રીતે અહીંયા સ્ટોરી પણ છે કે નાનું અમથું બાળક જે પણ જોવે છે એ બતાવવાની કોશિશ કરે છે, અને તમે ખૂબ સુંદર રીતે કેપ્ચર કર્યું છે, થેન્ક યુ સો મચ. બીજા પણ ફોટોગ્રાફર ભાઈ છે, અને એક એક ફોટો એક એક સ્ટોરી કહી જાય છે. શું નામ છે આપનું? જીતેન શાહ. અને જીતેનભાઈ, તમે ખૂબ સુંદર ફોટોગ્રાફી કરી છે. એક ગામને અહીંયા ખૂબ અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યું છે કે જાણે તમે ગામની મુલાકાત લેતા હોય તેવું તમને પ્રત્યક્ષ લાગે. તમે આટલા બધા ફોટોગ્રાફરો ત્યાં હોય અને એક પોતાની જાતે જ એક નવી આઈથી એક અલગ વિઝનથી જ્યારે ફોટોગ્રાફી કરવાની હોય તો તમે એવી રીતે અલગ વિઝનથી બતાવ્યું છે, તમારી જે ફોટોગ્રાફી છે એ શું મેસેજ આપી રહી છે? મારી ફોટોગ્રાફી એક એવો મેસેજ આપી રહી છે કે ફેસ્ટિવલની જે સવાર હોય, કે મેં એ દર્શાવ્યું છે મારા ફોટામાં કે આ સવારથી લોકો શું કરે છે, કે ભાઈ રોજિંદું કામ એ લોકોનું હોય, પછી તૈયાર થાય ને પછી બે જ ફ્રેન્ડ્સ ભેગા થાય ને વાતચીતો કરે, અને પછી જે થોડો ફેસ્ટિવલનો જેવો નજીકનો સમય શરૂ થાય કે ભાઈ એની પ્રોસેસ, કે ભાઈ બધા નદીએ માટી લેવા જાય ને પછી રાધાકૃષ્ણ બનાવે, તો આ એક એની પ્રોસેસ મેં બતાવી છે ત્યાં. અને પછી એમાં એવું હતું કે જ્યારે મેં 2016માં ફોટોઝ લીધા થયા એવું છે, અને ત્યારે ગામમાં 3 જણના મરણ થઈ ગયા હતા. હા, અને 3 જણના મરણ થઈ ગયા હતા, અને પ્લસ એ લોકોમાં એવું હોય કે જ્યારે મરણ થાય ને ત્યારે લોકો વ્હાઈટ બ્લેક કપડાં પહેરે, અને એમાં એ બ્લેક કપડામાં જે પેલી લેડી છે, અને તો પણ આટલી પરિસ્થિતિમાં પણ એ સ્માઇલિંગ ફેસ આપી રહી છે, કે જે ફેસ્ટિવલની જે ઉમંગ છે એમ છેલ્લા ફોટામાં બતાવ્યું છે. થેન્ક યુ સો મચ. બીજા પણ ફોટોગ્રાફરો છે કે જેમની અદ્ભુત સફરમાં સુંદર મજાની ફોટોગ્રાફી કરીને આવ્યા છે, મુલાકાત લઈએ. ફર્સ્ટ ટાઈમ ફોટોગ્રાફી કરી છે પણ ખૂબ સુંદર કરી છે, શું નામ છે આપનું? વશિષ જાની. અને તમે કેટલા સમયથી ફોટોગ્રાફી કરો છો? 2 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું. 2 વર્ષથી કરો છો, એટલે કોઈની પાસેથી શીખો છો કે? ના, એવું કોઈ શીખતો નથી, પણ જાતે ફોટોગ્રાફી કરી રહ્યો છું 2 વર્ષથી.
ગ્રુપમાં સરસ એક્ઝિબિશન થયું છે, તમારા ફોટોગ્રાફ અહીંયા મૂકવામાં આવ્યા છે, શું કહેવા માગશો? એક નવો એક્સપિરિયન્સ મળ્યો એમ, કઈ રીતે કામ થાય, કઈ રીતે ગ્રુપ એક્ઝિબિશન થાય. એટલે ખૂબ સુંદર મેસેજ પણ આપી દેવો છે કે હવે જે નવી જનરેશન આવે છે અને આ જે કલ્ચર છે અહીંયા જીવંત રાખવાની અદ્ભુત કોશિશ છે. સફરને આગળ વધારીએ. રતનાલ ગામમાં કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશ વિદેશથી લોકો ત્યાં આવે છે ફોટોગ્રાફી કરવા માટે, અને અમદાવાદનું આ ગ્રુપ, ગુજરાતનું આ ગ્રુપ ત્યાં પહોંચ્યું હતું ફોટોગ્રાફી કરવા માટે, અને ગામડાના આ જીવનને ખૂબ સુંદર રીતે અહીંયા જીવંત કર્યું છે. ગેલેરીમાં મુલાકાત લઈએ ફોટોગ્રાફરની. શું નામ છે આપનું? પ્રિતેશ પટેલ. અને પ્રિતેશભાઈ, વાત કરીએ ફોટોગ્રાફીની. એક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય, કલ્ચરને તમે જીવંત રાખવાની કોશિશ કરી રહ્યા છો, કેટલા વર્ષથી તમે ફોટોગ્રાફી કરો છો? ફોટોગ્રાફી હું 12 વર્ષથી કરું છું, અને કલ્ચર છે 6 વર્ષથી ચાલુ છે મારે. કલ્ચરમાં એવું છે કે ગુજરાતમાં 2 કલ્ચર છે એની પર જ કામ કરું છું. એક દાહોદનું છે કલ્ચર અને એક અંજારનું છે કલ્ચર, જે કચ્છ આપણે ગુજરાત કહીએ એના માટે. અમે 2 વસ્તુ છે, હેરિટેજ કલ્ચર ઓર મેન્યુમેન્ટ, એ આપણા કચ્છમાં હજુ બી અવેલેબલ મળે છે, જીવન છે. અને બીજી વસ્તુ છે કે લોકો જે ઉત્સવ ઉજવે છે એ હજુ જૂની પદ્ધતિથી ઉત્સવ ઉજવે છે. જે વૈષ્ણવ ધર્મમાં જે ઉજવાય છે, કૃષ્ણ રાધા કૃષ્ણને જન્મ માટીના બનાવીને લોકો ઉજવે છે, માથા પર લઈ જાય છે એમના ઘરે, એની પૂજા વિધિ કરે છે. પછી ગામમાં શોભાયાત્રા એ લોકો ફરે છે, અને પછી રાત પડે તે સાંજે એમને ઘેર લઈ જાય અને રાતે ભજન ગરબા એવું કરે છે લોકો. તો મિત્રો, ફોટોગ્રાફીની આ અદ્ભુત સફરમાં આપણે અદ્ભુત ફોટોગ્રાફ જોયા, અને દરેક ફોટોગ્રાફ કંઈક મેસેજ આપી જાય છે, કંઈક સમજાઈ જાય છે કે કલ્ચરને કેવી રીતે જીવંત રાખવું જોઈએ. અને ગામડાના જીવનનો એક સરળ માણસો, માયાળુ માણસો પણ દેખાઈ રહ્યા છે. ફોટોગ્રાફીમાં મને બહુ સંબંધ નથી પડતી, પણ ફોટોગ્રાફી છે બહુ જ સરસ, અને જે લોકોએ આખું કલ્ચર બતાવ્યું છે બહુ જ સરસ છે. હા હા હા, એટલે આ જે પર્ટિક્યુલર જે ઇવેન્ટ છે આખી જન્માષ્ટમી, ડ્યુરિંગ જન્માષ્ટમી ફેસ્ટિવલ, એ ગામમાં આ એક આખું ઇવેન્ટ થાય છે. તો એમાં શું શું થાય છે એ અમે ત્યાં હાજર નહોતા, પણ છતાં પણ અહીંયા એમની ફોટોગ્રાફી થ્રુ અમે એ વસ્તુ માણી શકીએ છીએ. યસ, અને મેં ફોટોગ્રાફી જોઈ, બધી ફોટોગ્રાફી એક્સિલન્ટ છે. અને તમે જો માઇનોટલી જુઓ એક એક ફોટોગ્રાફી, તો તમને એમ લાગશે કે એ ટોક કરે છે. ઇવન આટલું મોટું ક્રાઉડ છે, ક્રાઉડમાં બી તમે જુઓ તો પર્સનલી જો તમને લાગે કે એઝ દે આર ટોકિંગ વિથ અસ, બટ ઈચ એન્ડ એવરી ફોટોગ્રાફી ઇઝ એક્સિલન્ટ, એક્સિલન્ટ, એક્સિલન્ટ. નો વે ટુ એક્સપ્રેસ માય ફિલિંગ્સ, અને વર્ડ ટુ સી ઇઝ વર્ડ ટુ સી. રતનાલ ગામની મુલાકાત આપણે લીધી હોય અત્યારે એવું જીવંત લાગી રહ્યું છે. જન્માષ્ટમીનો ઉત્સવ સુંદર રીતે ગામમાં ઉજવવામાં આવે છે, અને એને અહીંયા જીવંત કરવાનો અદ્ભુત પ્રયાસ છે. ખૂબ સુંદર મજાની ફોટોગ્રાફી છે, અને દરેક ફોટોગ્રાફરે મહેનત પણ દેખાઈ રહી છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવી અવનવી સફરે અમે તમને લઈ જઈશું. હવે તમારી હોસ્ટ સંતોષ મિત્તલને રજા આપો, આવજો.